જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં વિષય હિન્દી ભણીશું. એમાં 11મો પાઠ છે તિરંગા ઝંડા, એટલે કે આપણો રાષ્ટ્ર ધ્વજ. એને કહેવાય છે તિરંગા ઝંડા. ઉસકે શબ્દાર્થ કુછ ઇસ પ્રકાર હૈ, કેસરી યાને કે કેસર જેવો રંગ, ગુજરાતીમાં આપણે શું કહીશું, કેસર જેવો રંગ. હરા એટલે કે લીલો, હરા એટલે કે લીલો. નીલા એટલે કે વાદળી, નીલા એટલે કે વાદળી. શાન એટલે ગૌરવ, શાન એટલે ગૌરવ. સન્માન એટલે કે આદર, સન્માન એટલે આદર. તો હવે પાઠની સમજૂતી મેળવીશું. આ પ્રમાણે તિરંગાનું ચિત્ર આપેલું છે અને આ રીતે પાઠ પણ આપેલો છે. તો આવો સમજીએ આપણે. યહ કિસ્કા ચિત્ર હૈ, આ શાનું ચિત્ર છે અથવા તો કોનું ચિત્ર છે? યહ તિરંગે ઝંડે કા ચિત્ર હૈ, આ તિરંગા ઝંડા એટલે કે રાષ્ટ્રધ્વજનું ચિત્ર છે, આ રાષ્ટ્રધ્વજનું ચિત્ર છે. યહ સ્વતંત્ર આઝાદ, સ્વતંત્ર એટલે કે આઝાદ ભારત કા ઝંડા હૈ. ફિર સે યહ સ્વતંત્ર ભારત કા ઝંડા હૈ, આ સ્વતંત્ર ભારતનો ઝંડો છે એટલે કે ધ્વજ છે. યહ હમારા રાષ્ટ્રધ્વજ હૈ, આ આપણો રાષ્ટ્રધ્વજ છે. ઇનમે તીન રંગ હૈ, તેમાં ત્રણ રંગો છે. ઉપર કેસરી, બીચ મે સફેદ, નીચે હરા. ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ રંગ અને નીચે લીલો રંગ છે. તીન રંગો કે કારણ હી ઇસે તિરંગા કહેતે હૈ, ત્રણ રંગનો હોવાના કારણે તેને તિરંગો પણ કહે છે. સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હૈ, સફેદ રંગનો જે પટ્ટો છે એની અંદર ગોળ વાદળી રંગનું અશોક ચક્ર પણ છે. ઉસે અશોક ચક્ર કહેતે હૈ, તેને અશોક ચક્ર પણ કહે છે. 15 અગસ્ત ઓર 26 જનવરી કો હમ તિરંગા ઝંડા ફહરાતે હૈ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે આ તિરંગો ઝંડો એટલે કે રાષ્ટ્રધ્વજ લહેરાવીએ છીએ, ફરકાવીએ છીએ. તિરંગા હમારે દેશ કી શાન હૈ, તિરંગો આપણા દેશની શાન છે, ગૌરવ છે, આપણા દેશનું ગૌરવ છે. હમે અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ, આપણે આપણા ધ્વજનું સન્માન કરવું જોઈએ. ફિર સે એક બાર, યહ કિસકા ચિત્ર હૈ, યહ તિરંગે ઝંડે કા ચિત્ર હૈ, યહ સ્વતંત્ર ભારત કા ઝંડા હૈ, યહ હમારા રાષ્ટ્ર ધ્વજ હૈ. ઇસમે તીન રંગ હૈ, ઉપર કેસરી, બીચ મે સફેદ ઓર નીચે હરા. તીન રંગો કે કારણ હી ઇસે તિરંગા કહેતે હૈ, સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હૈ, ઉસે અશોક ચક્ર કહેતે હૈ. 15 અગસ્ત ઓર 26 જનવરી કો હમ તિરંગા ઝંડા ફહરાતે હૈ, તિરંગા હમારે દેશ કી શાન હૈ, હમે અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ. બહુ સરસ મજાનો પાઠ હતો. આપણા રાષ્ટ્રધ્વજ વિશેની સમજૂતી તેમાં આપેલી છે. તો હવે તેના સ્વાધ્યાયની પણ આપણે સમજૂતી મેળવી લઈએ. સ્વાધ્યાયની અંદર થોડીક ખાલી જગ્યા આપેલી છે, અહીંયા ખાલી જગ્ય ભરીએ. આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આ રીતે ઓપ્શન આપેલા હશે, બે બેમાંથી સાચો ઓપ્શન પસંદ કરવાનો અને તેમાં જવાબ લખવાનો. પહેલી છે, હમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગ હૈ દો યા તીન, કિતને આયેંગે? તીન, યહાં પર લિખેંગે તીન. તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હૈ, વચ્ચેનો જે પટ્ટો છે તેમાં કયો રંગ છે? સફેદ કે કેસરી? કયો આવશે? સફેદ. તીસરી ખાલી જગ્યા, તિરંગા હમારે દેશ કી ખાલી જગ્યા હૈ શાન યા શર્મ? ક્યા આયેગા? શાન.
सफेद रंग के बीच में खाली जगह है, सुदर्शन चक्र या अशोक चक्र? क्या आएगा? अशोक चक्र, अशोक चक्र। तिरंगा खाली जगह देश का झंडा है, भारत या चीन? क्या आएगा? भारत। फिर से एक बार, हमारे राष्ट्र ध्वज में खाली जगह रंग है, जवाब में आएगा तीन। दूसरी खाली जगह, तिरंगे झंडे के बीच में खाली जगह रंग है, जवाब आएगा सफेद। तीसरी खाली जगह, तिरंगा हमारे देश की खाली जगह है, जवाब में आएगा शान। चौथी खाली जगह, सफेद रंग के बीच में खाली जगह है, जवाब आएगा अशोक चक्र। पांचवी खाली जगह, तिरंगा खाली जगह देश का झंडा है, जवाब आएगा भारत। तो विद्यार्थी मित्रों, नोटबुकनी अंदर आटलो स्वाध्याय तमारे सारा अक्षरे लखवानू रहेशे। नेक्स्ट लेक्चर में फरीवार मळीशुं, त्यां सुधी आवजो। जय श्री कृष्ण।